સુરતના વરાછામાં પતિને વિડિયો કોલિંગ દ્વારા રંગરેલિયા મનાવતા પત્નીએ પકડી પાડ્યો હતો. એક તો કરતૂત કરી ઉપરથી પત્નીએ પકડી પાડ્યો તો ઢોરની જેમ પત્નીને ફટકારી હતી. પત્નીને માર મારનાર પતિને એક સોશિયલ વર્કરે જાહેરમાં તમાચા ઝીકીને પાઠ ભણાવ્યો હતો અને આ વિડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. લગ્નના 7 વર્ષના ગાળામાં 2.5 વર્ષથી 7થી વધુ વખત પત્નીને માર મારી અધમૂવી બનાવી દેનાર પતિને આખરે છેલ્લી વોર્નિંગ આપવામાં આવી હતી. પીડિત મહિલા 2 સંતાનોની માતા છે, ઘરકામ કરી પરિવારમાં આર્થિક મદદરૂપ થઈ રહ્યા છે. સોશિયલ વર્કરે જણાવ્યું હતું, બાળકોને ભૂખ્યા રાખી વિડીયો કોલિંગ પર મસ્તી કરતા લફરાબાજ પતિને જાહેરમાં જ સબક આપવો જરૂરી હતો. મહિલા ઘરકામ કરે છે, તેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી, 2 સંતાનોની માતા છે, પતિ વોચમેન છે, જ્યાં વોચમેન તરીકે કામ કરે છે ત્યાં તેમનો પરિવાર એક નાનકડી રૂમમાં રહે છે. 5 ઘરના કામ કરી પીડિતા બાળકોનો અભ્યાસ ખર્ચ અને ઘર ખર્ચ કાઢવામાં પણ મદદરૂપ થાય છે. દિવાળીના તહેવારોમાં મોટાભાગના લોકો ઘરે ન હોવાથી પીડિત મહિલા કામ વહેલું પતાવી બપોરે જ ઘરે પહોંચી ગયા હતા, જ્યાં એમના પતિ બાળકોને ભૂખ્યા રાખી મોબાઈલ પર વિડીયો કોલિંગ પર કોઈ સ્ત્રી સાથે મસ્તી કરતો હતો. મહિલાએ એટલું જ કહ્યું કે બાળકોને તો જમાડી દેવા જોઈએ, પછી મોબાઈલ પર ચોંટી રહો. બસ આ વાત પર પતિએ પત્નીને બાળકોની સામે જ માર મારતા આંખમાં લોહી આવી ગયું હતું. સામાજિક કાર્યકર મહિલાએ કહ્યું હતું કે તેઓ 7 દિવસ બાદ બહાર ગામથી આવ્યા બાદ આ વાતની જાણ થઈ હતી. તાત્કાલિક પીડિત મહિલાના ઘરે પહોંચી તપાસ કરતા પતિના મોબાઈલમાંથી એક શંકાસ્પદ કોલ નંબર મળી આવ્યો હતો. એટલું જ નહીં પણ 24 કલાકમાંથી મોટાભાગનો સમય મહિલાઓ સાથે વિડીયો કોલિંગમાં પસાર કરતો હોવાનું ખુલ્યું હતું, સામે આવ્યું હતું. બસ એટલે એને એના જ ઘર એટલે કે સોસાયટીમાં જાહેરમાં લાવી તમાચા મારી સીધો દોર થઈ જવાની ચેતવણી આપી હતી.